नमस्ते विद्यार्थी मित्रों, अग्यारमा धोरण विद्यार्थी मारी यूट्यूब चेनल पर हूँ तमारू स्वागत करू छू। आपणे आजे वर्तनना जे बेसिक आधार छे शारीरिक एमां सौथी महत्वनो धरावतो जे पार्ट छे के जे सिस्टम छे एटले के चेतातंत्र अने तेना भागो आपणे एनी चर्चा करशुं। एमां खास करीने केन्द्रीय चेतातंत्र અને કરોડરજ આ બે એવા અંગો છે જે આપણા સમગ્ર વર્તન અથવા તો બોડી મુવમેન્ટ ઉપર આધાર આની ઉપર રાખવો પડતો હોય છે। તો આપણે આજે શીખશું કેન્દ્રીય ચેતાતંત્ર। કેન્દ્રીય ચેતાતંત્રના આપણે ખાસ કરીને કેન્દ્રીય ચેતાતંત્ર જે છે એના બે ભાગ પડે છે। नंबर एक मगज, नंबर बे करोड़ज। तो पेला आपणे जे पेलो विभाग छे मगज आपणे एनी चर्चा करशुं, एनु डिटेल में जोशुं। पेला अत्यारे आ वीडियो नी अंदर आपणे मगजनी रचना, मगज स्कंद अने नानुं मगज, सीमावर्ती तंत्र आ बे पॉइंट नी चर्चा करशुं। पछी नेक्स्ट वीडियो नी अंदर मगजनी अंदर ते जे तीजो मुद्दो छे आपणे एनी चर्चा करशुं। तो पेला तो आपणे जोई लईए के आ केन्द्रीय चेतातंत्रनुं काम शुं छे। तो के आ केन्द्रीय चेतातंत्र जे छे ए मगजनी जे सिस्टम छे एमां महत्वनो भाग छे। ए शुं करे छे, बाह्य बधा जे उद्दीपको छे ए आपणी ज्ञानेन्द्रिय द्वारा बाह्य उद्दीपकमांथी संदेशाओ प्राप्त करे छे અને એ ચેતાતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચે છે। મગજ એની પર પ્રોસેસિંગ કરે છે અને એનું અર્થઘટન કરે છે અને જે તે આપણા અવયવો જે છે એ અવયવોને સંદેશો આપે છે અને એ પ્રમાણે આપણા પ્રત્યેક અંગો જે છે ને એ કામ કરે છે અને એ અંગો ત્યાં સુધી કામ કરે છે જ્યાં સુધી આપણે જે લક્ષ્ય નક્કી કર્યું હોય એ લક્ષ્ય પૂરું થાય નહીં ત્યાં સુધી। તો પેલા આપણે વાત કરીએ કે કેન્દ્રીય ચેતાતંત્રની, એમાં ખાસ કરીને એના બે ભાગ છે મગજ અને કરોડરજ્જુ। તો પેલા આપણે મગજની વાત કરી, મગજને એની રચનાની વાત કરી અને પછી એના જે નાના મોટા કાર્યો જે છે આપણે એની પણ ચર્ચા કરશું। તો પેલા આપણે મગજની વાત કરીએ કે માનવ મગજનું જે મગજનું કદ, શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુના પ્રમાણની દ્રષ્ટિએ કોઈ પણ સજીવ કરતા ખૂબ જ વિકસિત છે। સાદી ભાષામાં કહું તો આ પૃથ્વી ઉપર જે પ્રાણી જગત જે છે એમાં સૌથી કોઈ શરીરના વજનની દ્રષ્ટિએ વધારે વજન ધરાવતું અને વિકસિત કોઈ પ્રાણીનું મગજ હોય તો એ મનુષ્યનું છે। આપણા પછી સમજદારીની દ્રષ્ટિએ ચિંપાંજી અને વાંદરાઓ છે, એના કરતા 3-4 ગણું આપણું વધારે વિકસિત મગજ છે એમ કહી શકીએ મનુષ્યનું। ટૂંકમાં એક પુખ્ત વ્યક્તિનું, સાંભળજો એક એક વાક્યમાં પૂછાય છે, એક પુખ્ત વ્યક્તિનું મગજનું વજન 1.36 કિગ્રા જેટલું હોય છે। ધ્યાન રાખજો, પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિગ્રા હોય છે। લગભગ એની અંદર 10 અબજ જેટલા ચેતાકોષો હોય છે। ટૂંકમાં શરીરમાં કુલ જે લોહી છે, લોહીનો જથ્થો જે છે, સાંભળજો, શરીરની અંદર આપણા બોડીની અંદર જેટલું કુલ લોહી છે એમાંથી હાર્ટ, આપણા હાર્ટ દ્વારા મગજ સુધી પમ્પિંગ થાય છે, એમાંથી એ જથ્થામાંથી લગભગ મગજને 1/5 ભાગ એટલે કે 5% જેટલું લોહી એ માત્ર ને માત્ર ને મગજને જ જોઈએ છે। ટૂંકમાં હું એમ કહું કે જો કોઈ કારણોસર કોઈ નળીઓની અંદર બ્લોકિંગ થઈ ગયું હોય કે જેના કારણે મગજ પમ્પિંગ કરે અને આપણા મગજ સુધી લોહી ન પહોંચી શકે, એના કારણે શું થાય છે? આપણે જાણીએ છીએ બ્લડની અંદર મગજ ને બે વસ્તુ જોઈએ છે, આપણા મગજને તંદુરસ્ત રાખવું તો બે વસ્તુની જરૂર છે, નંબર 1 લોહી અને નંબર 2 એ છે ઓક્સિજન। આ બે માંથી એકની પણ, બ્લડની અંદર ઓક્સિજન છે એટલા માટે જ્યારે બ્લડ મગજ સુધી પહોંચે છે ત્યારે એને ઓક્સિજન પણ મળે છે અને ઓક્સિજન એ મગજને તંદુરસ્ત રાખે છે। હવે
कोई पण व्यक्ति ने मगजना कोषो ने 3-4 मिनिट सुधी व्यवस्थित ब्लड न मळे, ब्लड न मळे એટલે એને ઓક્સિજન કે પ્રાણ પ્રાણવાયુ ન મળે, અને જો એ ન મળે તો મગજને ગંભીર ઈજા થાય છે. ઘણી વખત ક્યારેક લંબો પણ મારી જતો હોય છે કે કોઈ આપણા આંતરિક અંગો જે છે કે બાહ્ય અંગો છે એની કાર્યક્ષમતા ઉપર વિપરીત અસર પડતી હોય છે. તો આ વાત આપણે કરી મગજની. હવે થોડીક મગજ સ્કંદ ની વાત કરી, આપણે મગજ સ્કંદ અને નાનું મગજની વાત કરી. આ શું કામ કરે છે, એની રચના કેવી છે, એ શેનું બનેલું. જો એક વાક્યમાં પ્રશ્ન તમારે પૂછાય છે કે મગજ સ્કંદ છે એ શેનું બનેલું છે, બરાબર, તો સાંભળજો. મગજ સ્કંદ લંબચેતા, ચેતા સેતુ અને મધ્ય મગજનો બનેલો છે. એક વાક્યમાં હોય છે કે મગજ સ્કંદ શેનું બનેલું છે, તો કે લંબચેતા, સેતુ ચેતા અને મધ્ય મગજનું બનેલું છે. ટૂંકમાં તો કે આ જે મગજ સ્કંદ જે છે એનું કાર્ય શું છે, તો નંબર એક, આપણા જે બોડીમાં વિશિષ્ટ પ્રકારના જે કામો થાય છે ને એની અંદર એ શું મહત્વની ભૂમિકા ભજવે છે. તો સાદી સિમ્પલ વાત કરું, બહુ ઇઝી છે, ઝડપી છે. જેમ કે આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ છીએ એમાં એ મહત્વ એને નિયમિત બનાવે છે, એને વ્યવસ્થિત બનાવે છે. નંબર બે, કે એ હૃદયના જે ધબકારા છે એને પણ વ્યવસ્થિત ચાલવા માટે મદદ કરે છે. એ ઉપરાંત આપણે જ્યારે ઊંઘવાની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પણ એને નિયંત્રણ કરે છે. બીજું, કે ચેતાસેતુ જે નાના મગજ સાથે જોડાયેલું હોય છે તે સપનો ચાલવાની જે ક્રિયા છે એના સાથે સંકળાયેલું છે. આપણે જે ચાલવાનું હલન ચલન કરીએ છીએ એમાં પણ એ ભાગ ભજવે છે, એ પણ કંટ્રોલ કરે છે. એ ઉપરાંત બીજી વાત કરું, મગજ સ્કંદની ટોચ પર જે ચેતાકોષોના ઝુમખાનો એક પિંડ આકારનો અવયવ આવેલો છે, સાંભળજો, કે મગજ સ્કંદની જે ટોચ જે છે તેના પર ચેતાકોષનો ઝુમખાનો એક પિંડ આવેલો છે, આકારનો આવેલો છે. સાદી ભાષામાં તેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, એને કયા નામે ઓળખવામાં આવે છે, તો થેલેમસના નામે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ જે થેલેમસ છે, ધ્યાન આપજો, થેલેમસ એ બે મસ્તિષ્ક ગોળાર્ધ, જે ગોળાર્ધ છે ને આપણે, એની વચ્ચે આવેલો છે. થેલેમસ ક્યાં આવેલો છે, તો કે મસ્તિષ્ક જે ગોળાર્ધ જે છે એની વચ્ચોવચ્ચ જે છે એ આવેલો છે. ટૂંકમાં થેલેમસ એનું મહત્વનું કાર્ય કયું છે, તો કે આપણા મહત્વના જે અંગો જે છે એના કાર્ય પ્રણાલીમાં સૌથી મહત્વનું છે. જેમ કે કયા કયા, તો કે દ્રષ્ટિ જોવામાં એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે, શ્રવણ સાંભળવામાં, જો અહીંયા આપણે કંઈ મિસ્ટેક થાય તો સાંભળવાનું અને જોવાનું જે છે એની અંદર ખામી ઉત્પન્ન થાય. એ ઉપરાંત દબાણ અને પીડા, જે આપણે દર્દની કે પીડાની કે દબાણની કે સ્પર્શની કે સાંવેદનિક જે સંકેતો ગ્રહણ છે ને કરવામાં, આ ભાગ ખાસ કરીને થેલેમસ ભાગ જે છે, થેલેમસ છાલના ચોક્કસ ભાગને એ મોકલે છે. એના કારણે આપણે વિવિધ પ્રકારના સંવેદનો થાય. ટૂંકમાં ધ્યાન આપજો કે મસ્તિષ્ક છાલના એ શું કરે છે, ચોક્કસ ભાગને એ મોકલે છે. તેથી જ આને આ રીતે થેલેમસને રિલેટેશન પણ કહેવામાં આવે છે. કારણ કે એ રિલે એટલે કે ત્યાંથી જે પોતાના સંદેશાઓ જે તે જગ્યાએ મોકલે, જેમ કે મોબાઈલનો રિલેટેશન હોય છે, રેડિયો, એ રીતે મગજને આ રિલેટેશન નામનું કાર્ય એ કરે છે અથવા તેને કહેવામાં આવે છે. ટૂંકમાં હવે થોડીક આપણે વાત કરીએ આગળ નાના મગજની વાત કરીએ. હવે વાત કરીએ નાનું મગજ શું કામ કરે છે, બરોબર. પેલા આપણે વાત કરી મગજસ્કંદની, હવે આપણે વાત કરીએ નાના મગજની. તો કે નાનું મગજ મોટા મગજની જે પાછળને બાજુએ આવેલ છે, જેમ કે આ પાછળનો ભાગ છે ત્યાં એ આવેલું છે, તે શરીર જે છે ને એનો આપણે જે હલનચલનોનો નિયમન કરવામાં અને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. આપણે જે દોડી છીએ, ચાલી છીએ, નૃત્ય કરી છીએ, સાયકલ ચલાવી છીએ, આ બધી જે ક્રિયાઓ કરી છે ને એની એક મેમરી છે, સ્મૃતિ છે. સાયકલ ચલાવવા માટેની પણ આપણા મગજમાં એક મેમરી હોય છે, કઈ રીતે સાયકલ ચલાવવી, કઈ રીતે ગાડી ચલાવવી, કઈ રીતે પ્લેન ઉડાડવું, એની એક મેમરી જે છે ને એને સંગ્રહિત કરે છે. એના પરિણામે આપણે શું કરીએ છીએ, હલનચલનની મેમરી અહીંયા ફિટ થયેલી છે આપણા મગજની અંદર, કે મોટર કઈ રીતે ચલાવવી, ગાડી કઈ રીતે ચલાવવી, મોબાઈલ કઈ રીતે વાપરવું, કોમ્પ્યુટર કઈ રીતે વાપરવું, આ બધી મૂવમેન્ટ છે, ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા તો સાયકલ ચલાવવી જેવી ક્રિયાઓની ટેવ પાડ્યા પછી
તે ક્રિયા પર આપણે ધ્યાન આપવું પડતું નથી. ટૂંકમાં શું કામ નથી ધ્યાન આપવું પડતું? તો કે આ નાનો મગજ છે ને એ તમામ પ્રકારની સ્મૃતિને સંગ્રહિત રાખે છે, પછી એને સ્વયં સંચાલિત ક્રિયામાં કન્વર્ટ કરી દે છે. એના કારણે આપણે આ તમામ પ્રકારની જે ક્રિયાઓ છે ને એ સારી રીતે કરી શકીએ છીએ. હવે આપણે વાત કરશું એ જે સીમાવતી તંત્રની વાત કરી, તો સીમાવતી તંત્ર જે છે એને પ્રાચીન સ્તંદ પ્રાણીઓના સાદી ભાષામાં કે સસંત પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે, તેથી જ એને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે. તમને એક વાક્ય એમ પૂછાય કે સેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે, તો જે આપણે કહીએ ને સાદી ભાષામાં જે સીમાવતી તંત્ર જે છે એને જૂના મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સીમાતંત્ર જે છે સીમાવતી તંત્ર, તે શરીરનું જે ખાસ કરીને ટેમ્પરેચર છે, લોહીનું દબાણ છે, એ ઉપરાંત બીજી જે વાત કહું તમને, તો કે એ ઉપરાંત એ આપણા બીજા જે અવયવો જે છે ખાસ કરીને એના નિયમન, એનું સંચાલન કરવામાં, એ જ રીતે શરીરની અંદર જે આપણા બોડીને જે ખોરાક ખાઈએ છીએ અને ખોરાકમાંથી જે આપણે ગ્લુકોઝ, એ ગ્લુકોઝ શર્કરામાં એટલે કે ખાંડમાં રૂપાંતર થાય છે, એનું પ્રમાણ જે છે ને એ પ્રમાણનો નિયમન કરવાનું કાર્ય પણ આ જ કરે છે. નિયમન એટલે કે કંટ્રોલ, ના તો એનું પ્રમાણ વધી જાય ના તો ઘટી જાય. નકર તમે જાણો છો ઘણા બધા રોગો થતા હોય, જેમ કે ડાયાબિટીસ જેવા રોગો થતા હોય છે. તો હવે આપણે આગળ જઈએ કે સીમાવતી તંત્ર જે છે ને એમાં બીજા કયા કયા કેન્દ્રો આવેલા છે, તો સાંભળજો, યાદ રાખજો, હિપોકેમ્પસ, પછી એમિગડાલા, નંબર 3 હાયપોથેલેમસ. આ 3 જે છે ને એ આવ્યું છે. હવે આ 3 ની કામગીરી શું છે યાદ રાખજો. હવે પેલા આપણે મેં તમને વાત કરી એ છે હિપોકેમ્પસ. તો હિપોકેમ્પસ જે છે એ કયા કાર્યમાં આપણને મદદરૂપ થાય છે? તો હિપોકેમ્પસ જે છે એ આપણા લાંબા ગાળાની જે સ્મૃતિ છે એટલે કે લોંગ ટર્મ મેમરી, એને સંગ્રહિત કરવાનું કાર્ય કરે છે. આપણે વર્ષો સુધી ઘણી બધી બાબતો જે હોય છે એ આપણને યાદ રહેતી હોય છે. તો આ યાદ રહેવાનું મેન કારણ શું છે? તો કે આપણા મગજની અંદર એક એવું સેન્ટર આવેલું છે જેને હિપોકેમ્પસ કહેવામાં આવે છે, તે આ મહત્વની ભૂમિકા ભજવે છે. બીજી વાત કરી એમિગડાલાની વાત કરી, એ શું કરે છે એમિગડાલા? તો જે એમિગડાલા જે છે એ ખાસ કરીને આક્રમકતા એટલે કે ગુસ્સો, ગુસ્સા પર કંટ્રોલ અથવા ગુસ્સો એને ચાલે છે. બીજું છે સ્મૃતિ મેમરી, એ પણ મેમરીમાં થોડો ભાગ ભજવે છે. અને આવેગો મૂળભૂત શારીરિક પ્રેરણા સાથે સંકળાયેલો છે. આપણી આવેગ એટલે ક્રોધ છે, પ્રેમ છે, ધૃણા છે, આ બધા જે આવેગો જે છે, એ ઉપરાંત શારીરિક પ્રેરણા એટલે કે ખાવું પીવું આ એ બધું છે, આરામ કરવો, આ બધી શારીરિક પ્રેરણા જે છે એના સાથે સંકળાયેલો છે. હવે આપણે વાત કરી નંબર 3 એ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ જે છે ને એ શું કામ કરે છે? તો કે ખાસ કરીને જે આપણી શરીરને ટકાવી રાખવાની જે મૂળભૂત પ્રેરણાઓ જે છે શારીરિક પ્રેરણાઓ, એને નિયંત્રણ કરવાનું કામ કરે છે. તો કઈ કઈ? જેમ કે ભૂખ, તરસ, જાતીયતા વગેરે પ્રેરણાઓ અને આવેગાત્મક જે વર્તન જે છે એમાં શારીરિક કહેવાય ને પ્રક્રિયાનું એ નિયમન કરે છે એટલે કે કંટ્રોલ કરે છે. આ ઉપરાંત બીજી વાત કરું તો કે જે આપણી અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એની પ્રવૃત્તિનું નિયમન કરે છે અને શરીર સંતુલન જળવાઈ રહે છે. એટલે કે આપણા શરીરમાંથી વિવિધ આપણે ભણશું આના પછી આગળ જ પ્રશ્નની અંદર અંતઃસ્રાવી ગ્રંથિની બહુ વિસ્તારથી વાત કરશું, પણ હાલ તો બે વાક્યમાં તમને સમજો કે આપણા બોડીની અંદર ઘણા બધી ગ્રંથિઓ છે, એમાંથી જે સ્ત્રાવ નીકળે છે એ સ્ત્રાવ આપણા વિકાસમાં બહુ મહત્વનો ભૂમિકા ભજવે છે. જો સ્ત્રાવ ઓછો જ્યારે તો પણ આપણને નુકસાન થાય છે, વધારે જ્યારે તો પણ નુકસાન થાય. એટલા માટે એનું જે સંતુલાપણું જે છે એ રાખવાનું કામ એ પણ કરે છે, હાઇપોથેલેમસ કરે છે. તો અહીંયા આપણે આ બે પોઈન્ટની વાત કરી કેન્દ્રીય ચેતાતંત્રની અંદર. એની અંદર આપણે જે ત્રીજો પોઈન્ટ છે મોટું મગજ અને મસ્તિષ્ક, એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વધારે વધારે બીજા મિત્રોને શેર કરો, લાઈક કરો, અને જે મારા નવા મિત્રો જે છે 11મા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ અને એ હવે જોડાણ હોય તો એ પણ પોતાના મિત્રોને મારો વિડીયો લાઈક કરે. એ ઉપરાંત જો તમને આ વિડીયો ગમતા હોય તો તમે વધુને વધુ એને શેર કરો,
लाइक करो, बाजू में जे सब्सक्राइब बटन जे आपेलु छे एने तमे प्रेस करो, जेथी करीने तमने मारा नवा वीडियो छे ए सौथी पहेला प्राप्त थाय अने तमे ज्ञाननो लाभ लई सको। थैंक यू। नेक्स्ट वीडियो में आपणे चर्चा करशुं मोटू मगज अने मस्तिष्क ख्यालनी रचना अने एनी कार्यप्रणालिकानी। थैंक यू।